ત્રીજા શબ્દ અને ચોથા શબ્દ વચ્ચે આપણે સંબંધ પ્રસ્થાપિત કરવાનો હોય છે અને ચોથો શબ્દ આપણે વિકલ્પોમાંથી શોધીને લખવાનો હોય છે પ્રથમ બે શબ્દોની વચ્ચે જે પ્રકારનો સંબંધ આપેલો છે તેવો જ સંબંધ આપણે ત્રીજા અને ચોથા શબ્દની વચ્ચે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવાનો છે એટલે કે પ્રથમ બે શબ્દ વચ્ચે જે સંબંધ છે એ જ સંબંધથી ત્રીજો અને ચોથો શબ્દ જોડાયેલો છે અને એ ચોથો શબ્દ આપણે વિકલ્પોમાંથી શોધી લેવાનો છે તો ચાલો જોઈએ પહેલું ઉદાહરણ છે ગાય વાછરડું તો ઊંટ ખાલી જગ્યા ફરીથી સાંભળો મિત્રો ગાય વાછરડું તો ઊંટની સામે કયો વિકલ્પ આવશે કેટલાક વિદ્યાર્થીઓ તો જવાબ પણ આપી દીધો આપણી પાસે ચાર વિકલ્પ છે મિત્રો વિકલ્પ એ બોતડું વિકલ્પ બી પાડું વિકલ્પ સી ખોલકું અને છેલ્લો વિકલ્પ છે ડી બળદ જો અહીં આપણે એ જોવાનું કે પહેલા બે શબ્દો છે ગાય અને વાછરડું તો એની વચ્ચે કયો સંબંધ છે તો એ ગાયનું બચ્ચું છે તો જો ગાયના બચ્ચાને વાછરડું કહેવાય તો ઊંટના બચ્ચાને શું કહેવાય વિચારો તો આપણને ખબર છે ઊંટના બચ્ચાને કહેવાય બોતડું એટલે આપણો વિકલ્પ છે વિકલ્પ એ ચાલો આવું બીજું એક ઉદાહરણ જોઈએ ઉદાહરણ છે દરજી સોય તો લેખકની સામે શું લખશો બરાબર વિચારો મિત્રો દરજી અને સોય વચ્ચે કયો સંબંધ છે હમ વેરી ગુડ તો દરજીનું મુખ્ય સાધન એટલે કે દરજીના આખા દિવસના કામમાં સોય સાધન છે તો એ જ રીતે લેખક કયા સાધનનો વધુ ઉપયોગ કરે છે એ જુઓ તો નીચે ચાર ઓપ્શન છે મિત્રો વિકલ્પ એ નોંધ વિકલ્પ બી કાગળ વિકલ્પ સી પેન અને વિકલ્પ ડી દોરો તો આપણને ખ્યાલ જ છે કે લેખક પેન વગર એટલે કે કલમ વિના લખી શકતા નથી તો સાચો જવાબ છે વિકલ્પ સી એવું જ બીજું ઉદાહરણ જોઈએ મિત્રો ઉદાહરણ છે અંતર મીટર તો દળ માટે શું વિચારશો હવે જો પહેલા બે શબ્દો છે અંતર અને મીટર તો અંતર એક રાશિ છે અને મીટર એનો એકમ છે આપણે બધા જાણીએ છીએ તો એ જ રીતે દળ પણ એક રાશિ છે તો દળ સામે શું લખશો અંતર માપવા માટે આપણે મીટર એકમનો ઉપયોગ કરીએ છીએ તો તે જ રીતે દળ માપવા માટે કયો એકમ વાપરશો મિત્રો નીચે ચાર ઓપ્શન આપેલા છે ઓપ્શન એ કિલોમીટર ઓપ્શન બી સેન્ટીમીટર ઓપ્શન સી લિટર અને છેલ્લો ઓપ્શન છે ડી કિલોગ્રામ તો આપણે જાણીએ છીએ કે દળ માપવા માટેનો એકમ છે કિલોગ્રામ તો સાચો જવાબ થશે વિકલ્પ ડી ચાલો એના પછીનું એક ઉદાહરણ જોઈએ ભારત રૂપિયો તો અમેરિકાની સામે શું લખશો મિત્રો વાહ જો જવાબ પણ આવી ગયો આપણી પાસે ચાર વિકલ્પો છે વિકલ્પ એ પાઉન્ડ વિકલ્પ બી ડોલર વિકલ્પ સી યુરો અને છેલ્લો વિકલ્પ છે દિનાર તો આપણે જાણીએ છીએ મિત્રો કે રૂપિયો એ ભારતનું ચલણ છે તો તે જ રીતે અમેરિકાનું ચલણ કયું છે તો અમેરિકાનું ચલણ છે ડોલર આપણે સૌ જાણીએ છીએ તેથી આનો જવાબ આવશે વિકલ્પ બી હવે એવું જ એક ઉદાહરણ જોઈ લઈએ કાર્બન સી તો પોટેશિયમની સામે શું લખી શકાય કાર્બન સી તો પોટેશિયમની સામે શું લખી શકાય ચાલો વિચારો તો હમ બરાબર વિચાર્યું તમે કાર્બનની સંજ્ઞા મિત્રો સી છે તો એ જ રીતે પોટેશિયમની સંજ્ઞા આમાંથી શોધી કાઢો ચાર વિકલ્પો છે વિકલ્પ એ કે વિકલ્પ બી ડી વિકલ્પ સી પી અને છેલ્લો વિકલ્પ છે વિકલ્પ ડી સી એ તો આપણે જાણીએ છીએ કે પોટેશિયમની સંજ્ઞા છે કે તેથી આપણો સાચો જવાબ આવશે વિકલ્પ એ ચાલો હજી એક ઉદાહરણ જોઈ લઈએ મિત્રો શિક્ષક વિદ્યાર્થી તો ડોક્ટર માટે શું વિચારી શકાય બરાબર વિચારજો મિત્રો શિક્ષક કોની સાથે કામ કરે છે તો વિદ્યાર્થીઓ સાથે તો એ જ રીતે ડોક્ટર માટે શું વિચારી શકાય તો ચાર વિકલ્પો આપેલા છે ડાક્ટર એન્જિનિયર દર્દી અને વકીલ તો જો મિત્રો ડોક્ટર હોય છે તો ડોક્ટર હંમેશા દર્દીઓની સેવા કરતા હોય છે તેથી ડોક્ટર સામે અનુરૂપ વિકલ્પ છે દર્દી જે છે ઓપ્શન સી ચાલો વધુ એક ઉદાહરણ જોઈ લઈએ કેરી વૃક્ષ તો તરબૂચ માટે શું લખાય હમ એટલે કે કેરી વૃક્ષ ઉપર થાય છે તો તરબૂચ ક્યાં આગળ થાય છે આપણી પાસે ઓપ્શન છે ઓપ્શન એ છોડ ઓપ્શન બી ક્ષુભ ઓપ્શન સી વેલો અને છેલ્લો ઓપ્શન છે ઝાડ તો આપણે જાણીએ છીએ કે તરબૂચ વેલામાં થાય છે તેથી તરબૂચ સામે ઓપ્શન આવશે ઓપ્શન સી ચાલો હજી એક ઉદાહરણ જોઈ લઈએ ગુજરાત ગાંધીનગર તો મહારાષ્ટ્ર માટે શું કહેશો મિત્રો હમ વેરી ગુડ તો ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે મિત્રો તો તેવી રીતે મહારાષ્ટ્રનું પણ પાટનગર આપણે આ નીચેના વિકલ્પોમાંથી શોધી કાઢવાનું છે ચાર વિકલ્પ આપેલા છે વિકલ્પ એ અમદાવાદ બી મુંબઈ સી સુરત અને છેલ્લો વિકલ્પ છે ડી પુના તો આપણે જાણીએ છીએ મુંબઈ એ મહારાષ્ટ્રનું પાટનગર છે તેથી જવાબ સાચો આવશે બી મુંબઈ ચાલો હવે સંખ્યા આધારિત કોયડો જોઈ લઈએ પાંચ પચીસ તો સાત પછી કઈ સંખ્યા આવશે જો બરાબર વિચારો મિત્રો આ કોઈ શ્રેણી નથી આ કોઈ પેટર્ન નથી પણ શું છે સમસંબંધ આધારિત એટલે કે પ્રથમ બે સંખ્યા વચ્ચે જે સંબંધ છે એવો જ સંબંધ આપણે ત્રીજી અને ચોથી સંખ્યા વચ્ચે પ્રસ્થાપિત કરવાનો છે તો પહેલી સંખ્યા આપણને આપી છે પાંચ અને બીજી સંખ્યા છે પચીસ ત્રીજી સંખ્યા સાત તો ચોથી સંખ્યા આપણે શોધવાની ચાર ઓપ્શન મિત્રો આપેલા છે એ ત્રીસ બી ચૌદ સી બેતાલીસ અને છેલ્લો વિકલ્પ છે ડી ઓગણપચાસ હવે જુઓ પહેલી બે સંખ્યાઓ વચ્ચે આપણે સંબંધ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ આપણે પહેલી બે સંખ્યાઓ પાંચ અને પચીસ એ બંને સંખ્યા વચ્ચે શક્ય તમામ સંબંધો તપાસીએ તો પહેલા આપણે પાંચ અને પચીસ થી વચ્ચે ગુણાકારનો સંબંધ તપાસીએ તો આપણે જાણીએ છીએ કે પાંચના ઘડિયામાં પચીસ ક્યારે આવે પાંચ ગુણ્યા પાંચ કરો એટલે આપણને પચીસ મળે તો સામે ત્રીજી જે સંખ્યા છે સાતને જો પાંચ વડે ગુણીએ તો આપણને પાંત્રીસ મળે પણ આપણે જાણીએ છીએ કે આપણને આપેલા ચાર વિકલ્પોમાં પાંત્રીસ નથી તો હવે બીજું કંઈક વિચારવું પડે આપણે એટલે કે પાંચ અને પચીસ વચ્ચે કોઈ બીજો સંબંધ હશે એ પણ આપણે જોઈ લઈએ તો આપણે પાંચનો વર્ગ કરીને જોઈ લઈએ મિત્રો પાંચનો વર્ગ છે પચીસ તેથી સાતનો નો વર્ગ થાય ઓગણપચાસ જે આપણો જવાબ છે તો આપેલા ચાર વિકલ્પો પૈકી ડી એ આપણો સાચો જવાબ થશે ચાલો હજી એક ઉદાહરણ જોઈ લઈએ રતાંધળાપણું વિટામિન એ તો સ્કરવી માટે શું વિચારશો મિત્રો બરાબર વિચારો વિટામિનનો પ્રશ્ન આવ્યો ચાર ઓપ્શન છે ઓપ્શન એ વિટામિન સી ઓપ્શન બી વિટામિન ડી વિટામિન અને છેલ્લો ઓપ્શન છે વિટામિન કે તો આપણે જાણીએ છીએ મિત્રો કે રતાધળાપણું એક રોગ છે ત્રુટીજન્ય રોગ છે જે સાનાથી થાય કે વિટામિન એ ની ખામી હોય તો તમને રતાંધળાપણું થઈ શકે તો તે જ રીતે સ્કરવી પણ એક ત્રુટીજન્ય રોગ છે અને એ કયા વિટામિનની ખામીથી થાય એ આપણે શોધવું રહ્યું તો આપણે જાણીએ છીએ કે વિટામિન સીની જો ખામી હોય તો આપણને સ્કરવી નામનો રોગ થાય છે તેથી એ પ્રશ્નનો જવાબ છે વિટામિન સી પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન તો છવ્વીસમી જાન્યુઆરી વિશે શું વિચારશો મિત્રો એકદમ સરળ પ્રશ્ન આવ્યો આપણે જાણીએ છીએ કે પંદરમી ઓગસ્ટને આપણે સ્વાતંત્ર્ય દિન કહીએ છીએ એટલે કે સ્વતંત્રતા દિન કહીએ છીએ તો છવ્વીસમી જાન્યુઆરી કયા દિવસ તરીકે ઓળખાય છે તો ચાર ઓપ્શન છે મિત્રો એ દિન બી પ્રજાસત્તાક દિન સી સ્વતંત્રતા દિન અને છેલ્લો ઓપ્શન છે ડી માતૃભાષા દિન તો આપણે જાણીએ છીએ કે છવ્વીસમી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઓળખીએ છીએ એટલે સાચો જવાબ છે બી પ્રજાસત્તાક દિન વાઘ માંસાહારી તો ગાય માટે શું કહેશો મિત્રો જુઓ અહીં પહેલા બે શબ્દો છે વાઘ અને માંસાહારી તો આપણે સૌ જાણીએ છીએ કે વાઘ એ માંસાહારી પ્રાણી છે તો એવું જ લક્ષણ આપણે ગાય માટે કેવું વિચારી શકીએ તો એના માટે ચાર ઓપ્શન છે આપણી જોડે એ તૃણાહારી બી મિશ્રાહારી સી માંસાહારી અને ડી ઉભયજીવી તો આપણે સૌ જાણીએ છીએ ખૂબ સહેલો પ્રશ્ન છે અને એનો ઉત્તર છે એ તૃણાહારી બીજો પ્રશ્ન જોઈએ મીઠું એને સીએલ તો પાણી માટે શું આવશે જુઓ વિજ્ઞાનનો પ્રશ્ન આવ્યો મીઠું એનું અણુસૂત્ર છે એને સીએલ તો તે જ રીતે આપણે હવે પાણીનું અણુસૂત્ર વિચારવું પડશે તો જુઓ નીચે મિત્રો ઓપ્શન છે એ એનએચ થ્રી બી એચ ટુ સી એન અને ડી કેસીએલ વેરી ગુડ જવાબ પણ આવી ગયો તો સાચો જવાબ છે મિત્રો ચાલો એનો પછીનો પ્રશ્ન જોઈએ સૂર્ય તારો તો પૃથ્વી માટે શું કહી શકાય આપણે સૌ જાણીએ છીએ મિત્રો સૂર્યમંડળમાં સૂર્ય એક તારો છે અને બાકીના ગ્રહો એની આસપાસ ફરે છે તો પૃથ્વી માટે શું વિચારી શકાય એ ઉલ્કા છે ઉપગ્રહ છે ઉલકાશિલા છે કે ગ્રહ છે વાહ સરસ તો પૃથ્વી એ ગ્રહ છે સાચો જવાબ છે ડી ગ્રહ ઓક્સિજન એકવીસ ટકા તો નાઇટ્રોજન માટે શું કહી શકાય જો મિત્રો આ પણ વિજ્ઞાનનો પ્રશ્ન છે વાતાવરણમાં ઓક્સિજન ની ટકાવારી એકવીસ ટકા જેટલી હોય છે તો નાઇટ્રોજન કેટલા ટકા હશે તો ચાર વિકલ્પો છે એસી ટકા ઇથ્યોટે ટકા 0.03% અને 0.07% તો સાચો જવાબ છે બી b ટકા અહીં પણ પ્રથમ બે શબ્દોનો ચોક્કસ સંબંધ આપણે ધ્યાનમાં રાખી ત્રીજા શબ્દ માટે ચોથો શબ્દ એ જ પ્રકારના સંબંધ ધરાવતો આપણે શોધવાનો છે પ્રશ્ન છે પેન્સિલ તો એની સામે છે ગ્રેફાઇટ તો પેન માટે શું વિચારશો મિત્રો બરાબર વિચારો પેન્સિલ માં જે લખવાનો ભાગ છે જે કાળો ભાગ છે એ સમાધિ બનાવવામાં આવે છે એ ગ્રેફાઇટ છે તો જ્યારે આપણે લખીએ છીએ ત્યારે ગ્રેફાઇટ વપરાય છે ગ્રેફાઇટ ઘસાય છે તો એ જ રીતે જયારે પેનથી લખીએ છીએ ત્યારે શું વપરાય છે આ રીતે વિચારો મિત્રો હવે ચાર ઓપ્શન છે સંચો રબર કાગળ અને શાહી તો હવે બિલકુલ ક્લિયર થઈ ગયું કે આપણો જવાબ છે ડી શાહી જોઈને મિત્રો કેટલું સરળ છે સમસંબંધ અંતર્ગત આપણે જુદા જુદા પ્રકારના પ્રશ્નો જોયા